गुड मॉर्निंग स्टूडेंट्स, हूँ पूनम सोरठिया, सरस्वती ग्रुप ऑफ एजुकेशन माथी तमारू स्वागत करूँ छू। आज है आपड़े फर्स्ट ग्रेड मा थर्ड लेक्चर ले रही है छे अने एमानो ग छे एक्सेंसोम अभिनय काव्यो। अभिनय काव्यो मा आपड़े बहु बधा काव्य लर्न करिया छे, राइट, जेमानो छे पहेलो ज छे गुरुजी नी छोटी, त्यार बाद नु छे मारी ढींगली बोलती नथी, खाती नथी, पीती नथी, पछी छे वांदरा भाई, वांदरा भाई, पछी वादळाना देशमां काळा काळा वादळा, रवि पछी तो सोम। हवे आज आपणे एक नवुं सॉन्ग लेवाना छे, एक कहीने उभा थाव, एक कहीने उभा थाव। આપણે એક એવું કાવ્ય શીખવાના છીએ, એક્શન સોંગ કરવાના છીએ, જેમાં 1 થી 10 અંક શીખી શકો। આઈ નો તમને તો આવડી ગયા છે 100 સુધીના નંબર્સ, હવે તો ટેબલ્સ પણ આવડી ગયા છે, રાઈટ, 10 સુધીના કે નહીં? હા, મને ખબર છે ઘણાને નથી આવડતા, બટ ઇઝ ઓકે, હજુ આપણી પાસે ઘણો ટાઈમ છે, શીખી લેશો, બરાબર ને? ફાઈન, અહીં આગળ જે કાવ્ય છે, એક કરીને ઉભા થાવ, એક એટલે નંબર છે, એક કહીને ઉભા થાવ, બે કહીને ઊંચા થાવ, બે કહીને ઊંચા થાવ, આવી રીતે 1 થી 10 નંબર અંક શીખવાના છે, 10 અંક, અને એમની સાથેની એક્સરસાઇઝ જોવાની છે। જોઈએ કેવી રીતે શું કરે છે, કસરત છે આમ, એક કહીને ઊભા થાવ, 1 2 3, 1 2 3 એમ કરે ને, ત્યાં એક કહીને ઊભું થવાનું, બેઠા હોય ને તો એક કહીને ઊભા થાવ, 1 2 3, 2 કહીને ઊંચા થાવ, 1 2 3, 2 કહીને ઊભા થાવ, 1 2 3, 3 કહીને માથે હાથ, 1 2 3, 3 કહીને માથે હાથ, 1 2 3, 1 2 3 એમ કાઉન્ટ કરે ને ત્યાં સુધીમાં બધાએ આ બધી એક્શન કરી લેવાની। 4 કહીને ખભે હાથ, 1 2 3, 4 કહીને ખભે હાથ, 1 2 3, 5 કહીને કેડે હાથ, 1 2 3, 5 કહીને કેડે હાથ, 1 2 3, 6 કહીને વાંકા વળો, ચલો બેન્ડ થઈ જાઓ, 6 કહીને વાંકા વળો, 1 2 3, 7 કહીને ગોઠણને પકડો, 1 2 3, ગોઠણ આપણા ની હોય ને ઘૂંટણ, એને પકડવાના છે, 7 કહીને ગોઠણ પકડો, 1 2 3, 8 અંગૂઠા પકડો, 1 2 3, અંગૂઠા પગના અંગૂઠા, 8 અંગૂઠા પકડો, 1 2 3, 9 કહીને ઊભા થાઓ, 1 2 3, અંગૂઠા પકડા છે ને, હવે 9 કહીને ઊભા થાઓ, 9 કહીને ઊભા થાઓ, 1 2 3, 10 કહીને કૂદકો મારો, 1 2 ને 3, હું 1 2 3 કહું તો બધા એકમાં થઈ જાઓ અને કૂદાકો મારો, ચલો ફટાફટ, 1 10 કહીને કૂદકો મારો, મારો મસ્ત સાઉન્ડ છે 1 થી 10 સુધી, રાજકુમાર રાજપ્રિય એ લખ્યું છે। આ 1 2 3 વાળું કાવ્ય, 1 થી 10 નંબર અંક વાળું કાવ્ય છે, એ શ્રી રાજકુમાર રાજપ્રિય લખ્યું છે। હવે શીખાઈ ગયું, હવે હું તમને ફરીથી આ જ કાવ્ય કરું છું, હું અહીં કરું છું, તમારે ઉભા થઈને બધાએ કરવાનું છે, ચલો ફટાફટ થઈ જાઓ ઉભા,
एक कही ने उभा थाओ, एक दो तीन, बे कही ने माथे हाथ, एक दो तीन, त्रण कही ने खम, सॉरी रिपीट, एक कही ने उभा थाओ, एक दो तीन, बे कही ने ऊंचा थाओ, एक दो तीन, त्रण कही ने माथे हाथ, एक दो तीन, चार कही ने खभे हाथ, एक दो तीन, पांच कही ने कमरे हाथ, कड़े हाथ केड़, हाँ, एक दो तीन, छह कही ने वाका वड़ो, एक दो तीन, सात कही ने घोटन पकड़ो गोठण, कोठण पकड़ो, एक दो तीन, आठ कही ने सात कही, आठ कही ने अंगूठा पकड़ो, एक दो तीन, आठ कही ने अंगूठा पकड़ो, एक दो तीन, नौ कही ने उभा थाओ, एक दो तीन, नौ कही ने उभा थाओ, एक दो तीन, दस कही ने खुद को मारो, एक दो तीन, ला 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 ला, बस चला। आ कौने काव्य लख्यू छे? श्री राजकुमार राजप्रिय। त्यार बाद नो एक काव्य, लास्ट काव्य छे चक्की बेन अभिनय काव्य छे चक्की बेन वालू, जोई लईए। चक्की बेन मारी साथे रमवा आवशो के नहीं, आवशो के नहीं, आव सांग हुए छे सरस मजानो खबर छे, आईना थी थोड़ छे जोई। चक्की बेन रमवा आवो, चक्की बेन रमवा आवो, रमता रमता ची ची बोलो, ची 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 बोलता दाणा जणो, ची 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 बोलता दाणा जणो, दाणा जणो, कोयल काकी कोयल काकी रमवा आओ, कोयल काकी रमवा आओ, रमता रमता कू 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 करो, रमता रमता कू 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 बोलो, कू 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 बोलता मीठा गीतड़ा गाओ, कू 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 करता मीठा गीतड़ा गाओ, पोपट मामा रमवा आओ, रमता सीताराम बोलो, सीताराम बोलो, सीताराम बोलता पेरू खाओ, कागड़ा काका कागड़ा, कागड़ा काका 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 रमवा आओ, कगा 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 रमवा आओ, रमता रमता का 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 बोलो, का 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 बोलता काली काली आंखों बताओ, का 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 बोलता काली काली आंखों बताओ, बिल्ली माशी रमवा आओ, बिल्ली माशी रमवा आओ, रमता म्याऊ म्याऊ बोलो, रमता म्याऊ म्याऊ बोलो, म्याऊ म्याऊ बोलता दूध पियो, अहीं आगळ આ કાવ્યમાં ચક્કીબેન ને રમવા બોલાવે છે, ચક્કીબેન ને રમતા રમતા ચીચી કરવાનું કહેવામાં આવ્યું છે,
ચીચી કરતા કરતા દાણા ચણવાનું કહ્યું છે. પછી કોયલ કાકીને બોલવામાં આવે છે. કોયલ કાકીને રમતા રમતા કુહ કુહ એવું કહેવામાં બોલવાનું નિવેદન કર્યું છે. ત્યારબાદ પોપટ મામાને બોલાવવામાં આવ્યા છે. પોપટ મામાને કહે છે કે તમે રમવા આવો ને સીતારામ સીતારામ બોલો, સીતારામ બોલો અને પેરું ખાતા જાઓ. પછી કાગા કાકા એટલે કાગડાને બોલાવવામાં આવ્યો છે. કાગડાને બોલાવીને કહે છે કે કાકા કરો અને કાળી કાળી આંખો દેખાડો. પછી છેલ્લે બિલ્લી માસીને બોલાવે છે, કહે છે કે બિલ્લી માસી રમવા આવો અને મ્યાઉ મ્યાઉ એવું બોલો, મ્યાઉ મ્યાઉ બોલો અને દૂધ દૂધ પીતા છો. આવી રીતે બધા જ પક્ષીઓને અને બિલાડીને બોલાવે છે રમવા માટે. આ થયું આપણું ચક્કીબેન વાળું સોંગ. હવે આપણે નિયો એક લાસ્ટ છે ઘ. આપણે ગ શીખ્યા, ગમાં બહુ બધા કાવ્યો હતા એ શીખ્યા બાદ હવે આપણે ઘ જોવાનું છે, જેમાં છે જોડકણા. જોડકણામાં શું હોય, કઈ એવા સવાલો પૂછ્યા હોય જેનો આન્સર તમારે કરવાનો હોય, ગેસ કરીને વિચારીને. એવું જ છે અહીંયા આગળ. છડો પાડો હાથી સંડમાં લાવ્યો પાણી, એ પાણી તો ગંદુ એવામાં આવ્યો ચંદુ. ચંદુને માથે ચોટલી બા બનાવે રોટલી, રોટ એક રોટલી એક રોટલી ખાવા દે મને નિશાળે જાવા દે પહેલો નંબર લાવવા દે. આ થયું જોડકણા. હવે જોડકણા એટલે શું થયું, તો જોડકણા એટલે એવું ગોઠવણ કરેલું હોય જેના લાસ્ટ લાસ્ટ વર્ડ બધા સેમ સેમ આવતા હોય, સરખા આવતા હોય, જેમાં આમ છે કે હાથી પાણી ગંદુ ચંદુ ચોટલી રોટલી ખાવા દે જાવા દે લાવા દે. શું થયું, છેલ્લા છેલ્લા શબ્દો છે બધા સરખા આવે છે. ફરીથી જોઈ લઈએ. છાડો પાડો હાથી સુંડમાં લાવ્યો પાણી, એ પાણી તો ગંદુ સામેથી મળ્યો ચંદુ. ચંદુની માથે ચોટલી બા બનાવે રોટલી, એ રોટલીના કટકા એક રોટલી ખાવા દે નિશાળે મને છાવા દે પહેલો નંબર લાવવા દે. આ થયું છોડકણ. એવું જ બીજું છોડકણું છે. અહીંયા આગળ એવું કહે છે કે જાડો પાડો હાથી, હાથી હોય જાડો પાડો હોય અને એ સામેથી આવતો હોય ને તો સૂંઢમાં પાણી ભરીને લઈ આવતો હોય. હવે પાણી ગંદુ છે એવું કહે છે અને સામેથી આવે છે ચંદુ. ચંદુને માથે ચોટલી છે અને બાસ બનાવે છે રોટલી, તો રોટલી એક મને ખાવા દે અને નિશાળે જવા દે. નિશાળે જઈને મારે પહેલો નંબર લાવવો છે તો એના માટે નિશાળે જવું પડે. ત્યારબાદ મામાનું ઘર કેટલે દીવો પડે એટલે દીવાનો મેં તો દીવો મેં તો દીઠો મામો લાવે મીઠો. મામો લાગે મીઠો, મામા બધાને ગમે. અને પેલા પણ આપણે ઘણી વાર શીખ્યા છે સમજ્યા છે કે મામા અને માસી ક્યારે પણ ક્યાંય જવાનું હોય ને વેકેશનમાં તો સૌથી પહેલા નામ મામાનું જ આવે અને માસીનું આવે, કેમ કે મામા છે ને એ બધાથી દુનિયામાં રિલેશનમાં બેસ્ટ મમ્મી હશે ને તો મામા માસી, રાઈટ? ત્યાં આપણી બધી જ પાલી ચાલે. ભાણા ભાઈ ભાણી બેન હોય ભાઈ એમનું એમને એમ કહે થોડી ના મામા ભાણી બની જવાય ભાણા ભાઈ બની જાય, આપણે વટાય ને કે મજા આવે ને. ઓકે ફાઇન. તો અહીંયા આગળ છે મામાનું ઘર કેટલું દીવો બળે એટલું, દીવો દીવો બળે એટલું દીવો તો મેં દીઠો મામો લાગે મીઠો. મામા આપણને ખૂબ જ ગમે છે. મામાનું ઘર કેટલું છે કે જ્યાં સુધી દીવો આપણને દેખાય ત્યાં સુધીનો નજીક જ છે. અને દીવો છે મેં દીઠો એટલે કે જોયો અને મામો મને મીઠો લાગે પ્યારો લાગે. છેલ્લું છે ગણપતિ બાપ્પા મોર્યા ઘીમા લાડુ ચોર્યા ચોળિયા. લાડુ લાગે મીઠા ઉંદર મામા દીઠા દીઠા
એટલે જોયું હમણાં જ ઉપર આવ્યું એવી જ રીતે ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ ચોળિયા લાડુ લાગે મીઠા ઉંદર મામા દીઠા ઉંદર મામા વાહન છે ગણપતિ બાપાનું જ્યાં ગણપતિ બાપા હોય ત્યાં ઉંદર મામા હોય જ અને ઉંદર ને શું ભાવે લાડુ તો ભાવે જ ને મોદક કોને નો ભાવે જેમ ગણપતિ બાપાનો પ્રિય ખોરાક મોદક લાડુ છે એવી જ રીતે ઉંદરને પણ મોદક ખૂબ જ ભાવે લાડુ ખૂબ જ ભાવે તો અહીંયા આગળ ગણપતિ બાપાને જ્યારે આપણે ગણેશ ચોથ હોય ને ત્યારે ખાસ આપણે ગણેશ ચોથમાં તો એ બોલતા જ હોય ગણપતિ બાપાના કેટલાય નારાઓ બોલતા હોય જેમ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ એ આવે ત્યારે આપણે દેશભક્તિના નારા બોલતા હોઈએ હે ને તો એવી જ રીતે અહીં આગળ જ્યારે ગણપતિ બાપાનો દિવસ એટલે કે ગણેશ ચોથ ગણેશ ચતુર્થી આવે નવરાત્રીની પહેલા આવે હવે તો ઠેર ઠેર જગ્યાએ ગલીઓમાં મહોલ્લાઓમાં અને ઘરમાં પણ લોકો છે ગણેશની સ્થાપના કરે છે અને 10 દિવસ એનું પૂજન કરે છે એમને રોજ નવા નવા ભોગ ધરાવવામાં આવે છે લાડુ તો રોજ ખવડાવવામાં આવે છે એની રોજ 2 ટાઈમ આરતી કરવામાં આવે છે ગરબાના રમવામાં આવે છે અને છેલ્લા દિવસે આમનું વિસર્જન થાય છે વિસર્જન કરવામાં આવે છે તો હવે આવી રીતે ગણેશ ચતુર્થી ઘરે ઘરે ઉજવાય છે અને ત્યારે ગણપતિ બાપાના નારા પણ બોલાય છે ત્યારે આ પણ બોલે ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ ચોળિયા લાડુ લાગે મીઠા ઉંદર મામા દીઠા ઘીમા એટલે કે છે ગણપતિ બાપાને જે લાડુ ભાવે છે ને એ લાડુ ચૂરમાના બનાવેલા હોય છે અત્યારે તો બજારમાં બહુ બધા પ્રકારના લાડુ આવી ગયા છે પણ પહેલા તો આ એક જ વસ્તુ આવતી ભાખરીનો લોટ હોય ને ભાખરી બનાવી હોય ભાખરીનો જાડો જે લોટ હોય ને એ જાડો લોટ હોય એને મુઠ્ઠી બનાવીને તળી અને એનો ભૂક્કો કરી અને પછી એમાં ઘી અને ગોળ નાખી અને એક ચૂરમાના મસ્ત લાડુ બનાવે એને ચૂરમાના લાડુ કહેવાય અને બહુ સરસ મજાની મજા આવે અને હેલ્ધી હોય અને એટલા માટે એમ કહેવાય છે કે ઘીમા લાડુ ચોળિયા એટલે જે ભૂક્કો હોય એની અંદર ઘી ગોળ બધું નાખી અને એનામાં ચોળી નાખવામાં આવે છે અને પછી એને લાડુ બનાવવામાં આવે છે અને આ લાડુ છે એ મીઠા મીઠા હોય બહુ ભાવે અને મેં ઉંદર મામાને દીઠા એટલે કે ઉંદર મામાને મેં જોયા જ્યાં ગણપતિ હોય ત્યાં ઉંદર મામા હોય જ ગણપતિની જ્યાં સ્થાપના કરવામાં આવેલી હોય ત્યાં નાનો એવો ઉંદરની પણ સ્થાપના મૂર્તિમાં ઉંદર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ઉંદર પણ ત્યાં એટલો જ હોય જ છે આ જોડકણા પૂરા થઈ ગયા અને અહીં આપણા આપણો જે કોર્સ આખું બુક છે એ પણ પૂરી થઈ ગઈ છે હવે આપણે હું તમને એક નવું જ વસ્તુ તમારી પાસે લઈને આવવાની છું તમારી સામે અને એ છે સ્પેલ બી સાંભળ્યું છે તમે કરો છો ને સ્પેલ બી કે નહીં કરતા સ્પેલ બીમાં એવું છે કે તમે અત્યાર સુધી આપણે જે શબ્દો શીખ્યા છે કથી માંડીને કહ સુધી કથી માંડીને કહ સુધીના તમામ શબ્દો શીખી લીધા જેમાં 2 અક્ષરવાળા 3 અક્ષરવાળા 4 અક્ષરવાળા જોડિયા શબ્દો આવી જાય વિસર્ગવાળા આવી જાય અનુસ્વારવાળા આવી જાય એવા બધા શબ્દો શીખ્યા છે વર્ગવાળા આ બધા શબ્દો છે એ શીખીને મેં કહ્યું હતું કે એના વાક્યો બને વાક્યોમાંથી એ પછી આખી વાર્તા બને ને પછી વાર્તા શીખી શકીએ તો આખું આપણે જે લેવલ પાર કર્યું છે એમાંથી ઘણા બાળકો એવા હશે કે જેમને ઘણા એવા શબ્દો અઘરા લાગતા હોય જે ઘણા શબ્દો લખતા કે વાંચવામાં થોડી તકલીફ પડતી હોય કે બોલવામાં પણ જેમ કે શ્વાસોચ્છવાસ આ શબ્દ અઘરો છે તો એ તમને ધીરે ધીરે આવડે ક્યારે લાંબો ટાઈમ તમે એનો પ્રિપરેશન પ્રેક્ટિસ કરો તો આવા શબ્દો જે અઘરા અઘરા શબ્દો છે
એને આપણે સમજવાના છે ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં, કેમ કે હવે આપણો કોર્સ પૂરો થઈ ગયો છે અને આ શબ્દો શીખવા એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અઘરા શબ્દો જો તમને નહીં આવડે તો આગળ તમને એ સમજવામાં, વાંચવામાં, બોલવામાં અનુકૂળ નહીં આવે, માફક નહીં આવે. અને એ નહીં આવે તો તમને એ હર ટાઈમ નડિયા કરશે અને એવું આપણે જોઈતું જ નથી. આપણે તો બધું આવડવું જોઈએ, બરાબર ને? તમને ના સમજમાં આવે કે કોઈ પણ પ્રશ્ન હોય આખી બુકમાં, તો તમે ઇમિડિયટલી મને સ્કૂલ પર કોન્ટેક્ટ કરી શકો છો. અધરવાઇઝ એડવાઇઝરીમાં આપણે રોજ મળીએ છીએ. તમે મને કહી શકો છો કે દીદી આવું નહીં સમજાતું, આ તમે પાછું સમજાવો, તો હું એ પણ કરી દઈશ, બરાબર છે? અને નવા આપણે જે સ્પેલ બી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. અને હવે પછી ત્યારબાદ ધીરે ધીરે આપણે બધું જ રિવિઝન કરતા જઈશું. ઓકે, ચલો. સરસ મજાનો વિડીયો છે એ સારી રીતે જોજો, અને હોમવર્ક છે એ સારા અક્ષરેથી CW માં કરજો. ઓકે, સમજમાં આવી ગયું ને કિડ્સ? ફાઇન, ચલો, વેરી ગુડ.